પાટણ જિલ્લાના કોરોનાની ત્રીજી વેવ સામે લડવા પાટણ જિલ્લા તંત્ર સજ્જ છે, ત્યારે આજે ચાણસમાં લણવા તેમજ હારીજ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ચાણસમાં વિધાનસભાના પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય એવા દિલીપભાઈ ઠાકોર દ્વારા આજરોજ પોતાના મત વિસ્તારમાં લણવા પીએસસીથી તેમજ ચાણસમાં રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંયા મંત્રી દ્વારા કુલ રૂપિયા 60 લાખના અનુદાન થકી 500 LPM ના 2 ઓક્સિજન પ્લાન્ટ, 100 ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમણને નિયંત્રિત કરી શકાય તથા સંક્રમિત થયેલા દર્દીઓને સત્વરે સારવાર ઉપલબ્ધ થાય તે માટે અસરદાર આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજી વેવમાં કદાચ કોરોનાની શરૂઆત થઈ છે અને ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાની પ્રજાને અને કોઈ પણ જાતના ઓક્સિજનની મુસીબત ન પડે એના માટે વિવિધ આયોજનોની મેચિંગ કરીને ચાણસમાના ધારાસભ્ય તરીકે અમે ચાણસમાને લણવાની અંદર 60 લાખ રૂપિયા બંને પ્લાન્ટોમાં આપ્યા. તાલુકા પંચાયતની ગ્રાન્ટ પણ આપી, જિલ્લા પંચાયત કલેક્ટરો બધાની મેચિંગ ગ્રાન્ટ કરીને લગભગ 1 ઓક્સિજન પ્લાન્ટ માટે 1 કરોડ 18 લાખ જેવું આયોજન કરીને આપણે આજે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહ્યા. આ ઓક્સિજન પ્લાન્ટથી 50 પેશન્ટોને આપણે ઘર આંગણે જ ઓક્સિજનની સારવાર આપી શકશું. જિલ્લા મથકે દરેકને ના જવું પડે એ આશયથી આપણે ઓક્સિજન પ્લાન્ટો સ્થાપવા જઈ રહ્યા છીએ. ગઈકાલે શંકેશ્વર અને સમીનો પણ આપણે ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ કર્યો, આજે સવારે લણવાની અંદર પણ કર્યો, આજે અત્યારે ચાણસમાં કરી રહ્યા છીએ અને અહીંયા જ પછી હારીજની અંદર પણ આપણે ઓક્સિજન પ્લાન્ટ આપણે લોકોને માટે સમર્પિત કરી રહ્યા છીએ. લગભગ મારી વિધાનસભાની અંદર 5 ઓક્સિજન પ્લાન્ટ આજે પૂરેપૂરા કાર્યરત કરવામાં આવશે.